पीएम मोदी बाळ पुरस्कारथी सन्मानित 11 बाळको साथे साधशे संवाद। ગઈકાલે રાષ્ટ્રપતિએ કલા, સંસ્કૃતિ, સાહસ, રમતગમત અને નવાચાર જેવા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન બદલ એનાયત કર્યા હતા 11 બાળકોને એવોર્ડ્સ। મિશ્રના રાષ્ટ્રપતિનો 3 દિવસનો ભારત પ્રવાસ આજથી થશે શરૂ। પ્રવાસને કારણે દ્વિપક્ષીય સંબંધો વધુ સુદૃઢ બનવાની બંને દેશોને આશા। મિશ્રના રાષ્ટ્રપતિ બનશે પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય અતિથિ। દિલ્હી નગર નિગમના મેયર અને ડેપ્યુટી મેયરની આજે યોજાશે ચૂંટણી। ગત 6 જાન્યુઆરીએ થયેલા હોબાળાના કારણે મેયરની થઈ શકી ન હતી ચૂંટણી। આજે યોજાનારી ચૂંટણી માટેના એજન્ડા અને કાર્યસૂચિ કરવામાં આવી જાહેર। યુક્રેનને યુરોપીય સંઘે વધુ 500 મિલિયન યુરોની સૈન્ય સહાય આપવાની આપી મંજૂરી। યુક્રેનને 7મી વાર યુરોપીય સંઘ દ્વારા કરવામાં આવી મદદ। બ્રસેલ્સમાં યોજાયેલી યુરોપીય સંઘના વિદેશ મંત્રીઓની બેઠકમાં બિનઘાતક ઉપકરણો ખરીદવા માટે બની સહમતી। તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો, સાથે સાથે ઠંડા પવનને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો માહોલ। તો આગામી દિવસોમાં તાપમાન ઘટવાની શક્યતા। 6.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા થયું સૌથી ઠંડુ શહેર। વલસાડ અને નર્મદા સહિતના જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું। ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી મળશે। 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ। બજેટ સત્રના કામકાજના 25 દિવસ રહેશે। અલગ અલગ વિધેયકો પણ થશે રજૂ। સુરેન્દ્રનગરમાં ચાલી રહેલી ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ધારાસભ્યો સહિત ભાજપના 650થી વધુ નેતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોની કરવામાં આવી ચર્ચા। આગામી લોકસભા ચૂંટણી તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ટોચના નેતાઓએ આપ્યું માર્ગદર્શન। આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની થઈ રહી છે ઉજવણી। દીકરીઓની સમાજમાં મહત્તા દર્શાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન। બેટી બચાવો, બેટી પઢાઓ સહિતના યોજાયા વિવિધ કાર્યક્રમ। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે આજે રમાશે ઇન્દોરમાં। ન્યૂઝીલેન્ડના સુપડા સાફ કરવાના ઈરાદા સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાનમાં।